હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કોમ્પ્યુટરની 2016 થી 2019માં વર્ગ 3ની જેટલી પણ એક્ઝામ લેવાઈ ગઈ એની અંદર કોમ્પ્યુટર વિશેના જેટલા પણ પ્રશ્નો પૂછાયા હતા, તો એ દરેક પ્રશ્નોની આપણે અહીં ચર્ચા કરવાની છે. ઓકે, જે આપણા સચિવાલય બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ આવે છે, આ સિવાય તલાટી અથવા તો ઇવન ક્લાસ 3ની જેટલી પણ એક્ઝામ છે કે જેની અંદર કોમ્પ્યુટર એઝ અ વિષય આપવામાં આવેલો છે સિલેબસની અંદર, તો દરેક એક્ઝામ માટે ઉપયોગી રહેશે. તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી 1 થી 50 પ્રશ્નોની. હવે ત્યારથી નેક્સ્ટ આગળ આપણે કન્ટિન્યુ કરવાના છીએ. તો સૌથી પ્રથમ પ્રશ્ન એટલે કે 51 નંબરનો પ્રશ્ન છે કે MS Excel દસ્તાવેજ એને શું કહેવામાં આવે છે. તો MS Excelનો જેટલી જે પણ ડોક્યુમેન્ટ છે એને સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. એ ઓપ્શન એ સાચો છે. એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે. તો MS Excelની અંદર જેટલી પણ ફાઇલ બનાવી હોય છે એનું જે એક્સટેન્શન આવે છે એ .mdb. ઓકે, યાદ રાખવાનું છે કે .mdb એનું એક્સટેન્શન છે. તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર આન્સર કરવાનો છે કે MS Excelની અંદર, ઓકે, MS Excelની અંદર અગર આપણે ફાઇલ બનાવીએ છીએ તો એનું એક્સટેન્શન શું હોય છે. લાસ્ટ વિડીયોની અંદર પ્રથમ ભાગની અંદર આપણે આની ચર્ચા કરેલી છે. ઓકે, માટે આનો આન્સર આપણે નીચે કોમેન્ટ કરવાનો રહેશે. ત્યારબાદ વાત કરીશું 53 નંબરના ક્વેશ્ચનની કે ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે કયો કમાન્ડ વપરાય છે. તો ઉબુન્ટુ કે પછી લિનક્સ હોય એની અંદર ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે CAL, અહીં ઓપ્શન એ સાચો છે, આ જે કમાન્ડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે. તો એને એડિટિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ 54 નંબરનો ક્વેશ્ચન બાદ 55 નંબરનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી. ઓકે, તો અહીં ઓપ્શન આપેલા છે પબ્લિશર, કંટ્રોલ પેનલ, પેઇન્ટ અને નોટપેડ. તો આમાંથી કયો ઓપ્શન એ એસેસરીઝ ગ્રુપનો નથી. તો અહીં ક્વેશ્ચનમાં થોડી મિસ્ટેક છે. ઓકે, તો અહીં પબ્લિશર અને કંટ્રોલ પેનલ આ બંને જે ઓપ્શન છે એ એસેસરીઝની અંદર જોવા મળતા નથી. ઓકે, બાકી આ જે પેઇન્ટ છે, નોટપેડ છે એ આપણને જોવા મળે છે એસેસરીઝની અંદર. આગળના ક્વેશ્ચન તરફ વધતા જઈશું. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો લાસ્ટ ટાઈમ વાત કરી હતી એ પ્રમાણે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી આ ક્વેશ્ચન રિપીટ થયેલો છે. નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે. તો અહીં ઓપન વેબ સર્વરનું ઉદાહરણ થશે ઓપ્શન બી. ઓકે, અપાચે, APACHE. આ જે અપાચે છે એ ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે. MS વર્ડના ફાઇલનું એક્સટેન્શન શું હોય છે. ઓકે, તો MS વર્ડ એનું જે એક્સટેન્શન છે એ થશે .doc. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે. તો વર્ડ પ્રોસેસર તરીકે જે એપ્લિકેશન ઓળખવામાં આવે છે એ છે ઓપ્શન એ, વર્ડ. ત્યારબાદ આગળ 60 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ એ એસેસરીઝના ગ્રુપમાં થયેલ છે. તો અહીં ઓપ્શન એ કેલ્ક્યુલેટર છે, એનો સમાવેશ એસેસરીઝની અંદર કરવામાં આવે છે. નીચેનામાંથી કયું એ એક મીડિયા પ્લેયર નથી. ઓકે, અહીં નથી જણાવવાનું છે. તો ઓપ્શનની અંદર દેખાય છે એ પ્રમાણે VLC મીડિયા પ્લેયર છે, વિન્ડોઝ મીડિયા પ્લેયર છે અને ફ્લેશ પ્લેયર. આ બધા મીડિયા પ્લેયરની અંદર સમાવેશ થાય છે, પરંતુ જે વર્ડ મીડિયા પ્લેયર આવું ક્યાંય આવતું નથી. તો અહીં ઓપ્શન સી આપણો આન્સર થઈ જશે. ત્યારબાદનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, MS PowerPointમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં સ્લાઇડ શો અને પછી હાઈડ સ્લાઇડ પર ક્લિક કરતા જે તે સ્લાઇડ હશે એ હાઈડ થઈ જાય છે. બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસ કયું છે. તો સૌથી વધારે યુઝ થતું હોય એવું ઇનપુટ ડિવાઇસ ઓપ્શન ડી એટલે કે કીબોર્ડ છે. ઓકે, કીબોર્ડનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
64 નંબરનો ક્વેશ્ચન્સ જોઈ લઈએ કે HTMLમાં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો વેબ બ્રાઉઝરનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તમે જે પણ પ્રોસેસ કરી હોય HTML, એનું જે આઉટપુટ છે એ જોવું હોય તો આપણે વેબ બ્રાઉઝરનો યુઝ કરવો પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે MS Excelમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ વિકલ્પ એ કયા મેનુમાં જોવા મળે છે, તો ડેટા એની અંદર આ જે વિકલ્પ છે શોર્ટ એ જોવા મળે છે, જેનાથી અગર આપ શોર્ટ બટન ઉપર ક્લિક કરશો તો જે તે માહિતી હશે એ ચડતા કે ઉતરતા ક્રમની અંદર અરેન્જ થઈ જાય છે. 66 નંબરનો ક્વેશ્ચન છે, HTMLમાં આડી લાઇન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે, તો HR, ઓકે, આ ટેગનો યુઝ કરવાથી HTMLની અંદર આડી લાઇન ડ્રો થાય છે. ત્યારબાદ નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામ શું કહેવામાં આવે છે, તો અહીં નેટવર્કની અંદર જે પણ કોમ્પ્યુટર છે એને આઈપી એડ્રેસ આપવામાં આવે છે. ઓકે, આઈપી એડ્રેસ શું છે, તો કે કોમ્પ્યુટરને અપાતું એક અજોડ નામ છે. દરેક પ્રોગ્રામ માટે, દરેક વસ્તુ માટે આઈપી એડ્રેસ કેવું હશે, તો કે એવરી ટાઈમે અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ છે કે MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી. ઓકે, ખાસ યાદ રાખવાનું છે એ અહીં નથી પૂછેલું છે, અને ક્વેશ્ચન શું પૂછેલો છે કે પેજ સેટઅપ હશે એનું માર્જિન લેવું હોય તો આ બધામાંથી ઓપ્શન કયો નથી હોતો, તો તમે જોયું જ હશે ઉપરની બાજુ ત્રણ પ્રકારના ઓપ્શન હોય છે. એક તો કે અક્ષરને એટલે કે પેજનું જે માર્જિન છે એને લેફ્ટ સાઈડ, પછી રાઈટ સાઈડ અને ટોપ સાઈડ ખસેડવાની વાત કરેલી હોય છે. ઓકે, તો ઓપ્શન સી છે, સેન્ટર એ હોતું નથી. ત્યારબાદ વાત કરીએ કે વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, તો વેબ પેજ બનાવવા માટે આગળ કહ્યું એમ HTML ભાષાનો યુઝ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ એ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે, તો અહીં ચાર ઓપ્શન આપેલા છે, તો ચાર ઓપ્શનમાંથી આપણો જે સાચો ઓપ્શન થશે એ છે આપેલા તમામ, કેમ કે LAN, WAN અને MAN આ દરેક વિકલ્પ એ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે, આ ક્વેશ્ચન તો ઘણી વાર રિપીટ થયો છે. ઓકે, ફરીને એક જ ક્વેશ્ચન પૂછાય છે કોમ્પ્યુટરની અંદર, તો યાદ રાખી રહેવાનું છે કે ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે, તો અહીં ઓપ્શન બીની અંદર જે દેખાય છે www.gujaratindia.com આ ગુજરાત સ્ટેટ પોર્ટલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે આપણે જે ઓજસ કહીએ છીએ એના પર નોકરી માટે અરજી કરતી વખતે કયું ફિલ્ડ એન્ટર કરવું ફરજિયાત નથી. ઓકે, તો ફરજિયાત નથીની વાત કરી છે, આપણે બધું ઓજસ ઉપર ફોર્મ ભરતા જ હોઈએ છીએ તો આ તો ખ્યાલ હોવી જ જોઈએ, તો અહીં સાચો જવાબ છે ઓપ્શન બી. ઓકે, એટલે કે ઈમેલ એડ્રેસ નાખવું જરૂરી નથી, બાકીની જે બધી માહિતી છે એ કમ્પલસરી આપણે ભરવી જ પડે છે, જેમ કે માતાનું નામ છે, હાલનું સરનામું છે અને મોબાઈલ નંબર છે, એ કમ્પલસરી આપણે ભરવાના રહેશે. જ્યારે ઈમેલ એડ્રેસ આપણે એન્ટર ના કરીએ તો પણ ચાલી જાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું કે લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે, તો લિનક્સની અંદર શબ્દની ગણતરી કરવા માટે અહીં WC કમાન્ડનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીશું કે DBMSનું પૂરું નામ શું થશે, તો DBMSનું પૂરું નામ થશે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે, તો MS વર્ડની અંદર અક્ષર આપણે મોટો કરવો હોય, ઓકે, કોઈ પણ ફકરો ટાઈપ કરીએ છીએ એ ફકરાનો પ્રથમ અક્ષર અગર આપણે મોટો કરવો હોય તો આપણે ડ્રોપ કેપ્સ આ સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોમ્પ્યુટરની સ્પીડ શેની અંદર માપવામાં આવે છે, તો આજે કોમ્પ્યુટરની સ્પીડ છે એ MIPS એના દ્વારા માપવામાં આવે છે. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ છીએ, કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે, તો MIPSની અંદર માપવામાં આવે છે. કોમ્પ્યુટરમાં વપરાતી JPEG ફાઇલનું પૂરું નામ જણાવવાનું છે. ઓકે, તો અહીં ચાર ઓપ્શન આપેલા છે સ્ક્રીન ઉપર, જેની અંદરથી સાચો ઓપ્શન છે આપણો ઓપ્શન ડી. તો એકવાર ધ્યાનથી જોઈ લઈએ JPEGનું પૂરું નામ શું છે, તો જોઈન્ટ પેરેગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ.
ઓકે, ચારે ચાર ઓપ્શન સેમ લાગે છે આપણને, પરંતુ આપણો સાચો ઓપ્શન છે ડી, માઇનોર ડિફરન્સ છે. સૌપ્રથમ તો યાદ રાખીશું કે જોઈન્ટ પેરેગ્રાફિક છે અહીં, ઓકે. આ વર્ડ યુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઉપરના ઓપ્શન જોશો તો એના રિલેટેડ ચેન્જ થયેલો છે. અને એક્સપર્ટ્સની અંદર એક્સપર્ટ્સ છે પરંતુ એપોસ્ટ્રોફી એસ નથી, ઓકે, સિમ્પલ એસ જોઈન્ટ કરેલો છે, એટલે એનું ફૂલફોર્મ થશે જોઈન્ટ પેરેગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. 78 નંબરનો ક્વેશ્ચન છે, ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો ઓપન સોર્સ માટે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ ફેમસ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સોફ્ટવેર એ ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે? તો અહીં કોરલ ડ્રો જે છે એ ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તમે બેનર્સ કે પોસ્ટર જોયા હશે, ઓકે. તો આ જે બેનર્સ છે કે પોસ્ટર છે એ શેની અંદર બનાવવામાં આવે છે? તો આજે એક ગ્રાફિક ડિઝાઇનિંગનું સોફ્ટવેર આવે છે કોરલ ડ્રો, એની અંદર બનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ જેની સહાયથી અન્યત્ર રહેલા તજજ્ઞને જોઈ કે સાંભળી શકાય છે, તો એ જે ડિવાઇસ છે એ જે છે વિડીયો કોન્ફરન્સિંગ, ઓકે. તો વિડીયો કોન્ફરન્સિંગથી શું થશે? તો કે બીજી જગ્યાએ રહેલા કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે જોઈ કે પછી સાંભળી શકીએ છીએ. હાલની અંદર વાત કરીએ તો વોટ્સઅપની અંદર અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા હશે એની અંદર લાઈવ વિડીયો ચેટનો ઓપ્શન આવે છે, અથવા તો પછી વિડીયો કોલનો આવે છે ઓપ્શન. તો આ વિડીયો કોલ કે લાઈવ વિડીયો ચેટ છે એ એક ટાઈપનું વિડીયો કોન્ફરન્સિંગ જ કહેવામાં આવે છે. ત્યારબાદ GTU એટલે શું? તો GTUનું ફૂલ ફોર્મ આપવાનું છે, તો GTUનું ફૂલ ફોર્મ થશે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી. એવું થશે? તો કે ના, આપણે કોમ્પ્યુટર સબ્જેક્ટ ભણીએ છીએ તો GTUનું ફૂલ ફોર્મ આમાંથી એક પણ નથી. ઠીક છે, કોમ્પ્યુટરનો સબ્જેક્ટ જે ખાસ ધ્યાન રાખવાનું છે તો કોમ્પ્યુટરના રિલેટેડ જ હશે, પરંતુ એક્ઝામની અંદર કઈ રીતે ખબર પડે કોમ્પ્યુટર રિલેટેડ છે? તો એક્ઝામની અંદર આપણે ચાર ઓપ્શન જોવાના રહેશે, ઓકે, ચાર ઓપ્શન જોવાના રહેશે. અગર GTU તમે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કહેતા હોય ઓપ્શન એ, તો એ પણ ખોટો છે, કેમ કે એનું પૂરું નામ શું છે? તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, ઓકે. અહીં ટેકનોલોજી યુનિવર્સિટી નથી, ટેકનોલોજીકલ યુનિવર્સિટી આવે છે, એટલા માટે એ કંઈ ઓપ્શન સેટ થતો નથી. ત્યારબાદ 82 નંબરનો ક્વેશ્ચન્સ જોઈએ કે ઉબુન્ટુ લિનક્સમાં MV કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો જે ઉબુન્ટુ લિનક્સની અંદર MV જે કમાન્ડ છે એ ફાઇલને બીજી જગ્યાએ ખસેડવા માટે, ફાઇલની નકલ કરવા માટે, તેમજ ડિરેક્ટરીનું નામ બદલવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મતલબ કે ઉપરના બધા જે ઓપ્શન છે એ આપણા સાચા છે. ફરીથી એકવાર રિપીટ કરીએ કે લિનક્સની અંદર MV કમાન્ડ છે, એનો યુઝ એ ફાઇલને બીજી જગ્યાએ ખસેડવા માટે, આ સિવાય ડિરેક્ટરનું નામ બદલવા માટે અને ફાઇલની કોપી કરવા માટે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે? તો માયા જે સોફ્ટવેર છે એક એનિમેશન સોફ્ટવેર છે, ઓકે. તો એનિમેશન બનાવવા માટે માયા સોફ્ટવેરનો યુઝ કરવામાં આવે છે. આ પછી નેક્સ્ટ 84નો ક્વેશ્ચન છે કે IDE, ઓકે, IDE જેનું ફૂલ ફોર્મ શું થાય છે? તો IDEનું ફૂલ ફોર્મ થશે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ફરીથી રિપીટ કરી લઈએ છીએ, IDEનું પૂરું નામ થશે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. આવા જે ફૂલ ફોર્મવાળા ક્વેશ્ચન છે અગર આપણે રિવાઇઝ કર્યા ના હોય તો આપણને એક્ઝામની અંદર ચોક્કસથી તકલીફ પડી શકે છે, ઓકે. માટે ખાસ કરીને પોસિબલ હોય તો એક અલગથી નોટની અંદર, અલગથી પેજની અંદર નોટ ડાઉન કરી રહેવું, જેથી જ્યારે પણ લાસ્ટ મોમેન્ટ પર એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો આવા ફૂલ ફોર્મ એકવાર રિવાઇઝ થઈ જાય, તો અગર એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે તો આપણને કોઈ પણ પ્રકારની ભૂલ કે મિસ્ટેક પડવાના ચાન્સીસ રહે નહીં. ત્યારબાદ 85 નંબરનો ક્વેશ્ચન જોઈએ, SQL એનું પૂરું નામ શું થાય છે? તો SQLનું પૂરું નામ થશે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, ઓકે. અહીં ઓપ્શન બી સાચો છે. તો ફરીથી રિપીટ કરી લઈએ છીએ, SQLનું પૂરું નામ થશે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. અને એ જ રીતે IDEનું પૂરું નામ હતું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ.
86 નંબરનો ક્વેશ્ચન જોવાનો છે હવે કે ભારત દેશે વિશ્વને કયા કોમ્પ્યુટરની ભેટ આપી હતી. તો ભારત દેશની અંદર શોધાયેલું કોમ્પ્યુટર અહીં ઓપ્શન આપેલા છે એમાંથી એકય નથી. ઓકે, તો ભારતે વિશ્વને એકાય પ્રકારના કોમ્પ્યુટરની ભેટ આપી નથી અહીં ઓપ્શન પ્રમાણે. નીચેનામાંથી વાત કરીએ તો કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી. તો 87 નંબરનો ક્વેશ્ચન છે કે નીચેના ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ડેટાબેઝ પ્રોગ્રામ કયો નથી. તો એક્સક્યુ એક્સેલ સર્વર છે, પછી બેઝ છે, આ માયા એક્સક્યુ એલ છે, આ બધા શું છે? તો ડેટાબેઝ પ્રોગ્રામ છે. અને આ જે વર્ડ છે એ ડેટાબેઝ પ્રોગ્રામ નથી. તો અહીં ઓપ્શન એ આપણો સાચો થઈ જશે. ફરીથી એકવાર ક્વેશ્ચન જોઈ લઈએ કે નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી. તો ઓપ્શન એ એટલે કે વર્ડ આપણો સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું આપણે. તો કે કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો કોમ્પ્યુટર મોનિટર છે એને VDU કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપે કોમેન્ટ બોક્સમાં નીચે જણાવવાનું રહેશે કે આ જે VDU એનું પૂરું નામ શું થાય. ત્યારબાદ 89 ક્વેશ્ચન તરફ આગળ વધવાનું છે. કોમ્પ્યુટરની મેમરીમાં એકમો જે આપેલા છે એને ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે. ઓકે, ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે. તો કયો ઓપ્શન સાચો થશે? આપણો ઓપ્શન સી. ઓકે, ચડતા ક્રમની અંદર ગોઠવેલા છે. હવે કન્ફ્યુઝન થાય કે ચડતા ક્રમ એટલે તો આપણે જાણીએ છીએ તો કે નાની હોય સંખ્યા, પછી મોટી હોય, પછી મોટી હોય, પછી મોટી હોય. ઓકે, પહેલાં નાની હોય, પછી એના કરતાં મોટી, પછી એના કરતાં મોટી, પછી એના કરતાં મોટી, અને સૌથી મોટી. તો અહીં કેમ આ રીતે બતાવેલું છે? TB કેમ આપેલું છે? TB એટલે ટેરાબાઇટ, સૌથી મોટો એકમ કહેવાય છે મેમરીનો. ઓકે, TB પછી નાનો એકમ GB થાય, પછી MB થાય, અને પછી KB થાય. તો આ તો કોઈ કહીએ કે આ તો ઉતરતા ક્રમની શ્રેણી છે. પરંતુ ના મિત્રો, અહીં આપણે જે વચ્ચે ચિહ્ન આપેલું છે, ઓકે, લેસ ધેન અને ગ્રેટર ધેન બે ચિહ્નો હોય છે, એ મોટું અને નાનું દર્શાવે છે. તો આ ચિહ્ન પ્રમાણે આ જે શ્રેણી છે એ બરાબર છે. ઓકે, તો આપ ધ્યાનથી જોશો તો આપણને ખ્યાલ આવશે, અગર મેથેમેટિકના બેઝિક રૂલ આપ જાણતા હોય તો. તો ઓપ્શન સી સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું. નીચેનામાંથી કયું સાચું નથી? અહીં અલગ અલગ ચાર ઓપ્શન આપેલા છે. તો પ્રથમ ઓપ્શન છે કે ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં મળે છે. તો પ્રથમ ઓપ્શન સાચો છે. રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે. તો ઓપ્શન બી પણ સાચો છે. એ જ રીતે રાઇટ ક્લિક દબાવીને એમ્પ્ટી રિસાયકલ બિન ચયન કરતાં એક જ વારમાં તે ક્લિયર થઈ જાય છે. ઓકે, તો આ પણ ઓપ્શન સાચો છે. તો અહીં એ, બી અને ડી ચાર ઓપ્શન સાચા છે. નેક્સ્ટ ઓપ્શન છે કે ફાઇલનો રિસાયકલ બિનમાં મોકલીને ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે. તો આ ઓપ્શન ખોટો છે. ઓકે, અગર કોઈપણ ફાઇલને આપ ડિલીટ કરશો અને એ ફાઇલ રિસાયકલ બિનની અંદર જશે તો ડિસ્કની સ્પેસ વધશે નહીં. એની સ્પેસ તો એઝ ઇટ ઇઝ જ રહેવાની છે. પરંતુ જ્યારે રિસાયકલ બિનમાંથી એને પરમનન્ટલી ડિલીટ કરવામાં આવે છે ત્યારે તમારી ડિસ્કની મેમરી છે એ થોડી ફ્રી થાય છે. ઓકે, માટે અહીં ઓપ્શન સી ખોટો છે. તો આપણે સાચો ઓપ્શન ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ 91 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી. ઓકે, અહીં નથી પૂછેલું છે કે કયું એપ્લિકેશન સોફ્ટવેર નથી. તો વિન્ડોઝ XP, પેજ મેકર અને ફોટોશોપ, આ દરેક વસ્તુ એ એપ્લિકેશન સોફ્ટવેર છે. પરંતુ વિન્ડો NT એ એપ્લિકેશન સોફ્ટવેર નથી. કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કોમ્પ્રેસ કરી નાખે છે? તો જે વિનઝિપ નામનો પ્રોગ્રામ છે એ વધારે મેમરી ધરાવતી ફાઇલ હોય એને કોમ્પ્રેસ કરીને ઓછી મેમરીની અંદર કન્વર્ટ કરી દે છે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? ઓકે, તો અહીં જે ઓરેકલ છે એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. બાકી જે DOC છે, વિન્ડોઝ છે, લિનક્સ છે, આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે 94 નંબરનો ક્વેશ્ચન જોવાનો છે હવે. તો વાત કરીશું 94 નંબરના ક્વેશ્ચનની. રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે એને ડિલીટ કરી શકાય છે? ઓકે, તો અહીં શોર્ટકટ કીની વાત કરેલી છે કે કોઈ પણ ફાઇલ હોય એને ડાયરેક્ટ ડિલીટ કરવી હોય કે જેથી જે રિસાયકલ બિનમાં પહોંચે નહીં, તો એ માટે આપણે
શિફ્ટ અને ડિલીટ કીનો યુઝ કરીએ છીએ. ઓકે, શિફ્ટ પ્લસ ડિલીટ કી દબાવતા જે ફાઇલ છે એ પરમાનન્ટલી ડિલીટ થઈ જાય છે. વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. તો 95 નંબરનો ક્વેશ્ચનનો જવાબ થશે રેમ. જે વર્ચ્યુઅલ મેમરી છે એ રેમની અંદર સ્ટોર થયેલી હોય છે. ઓકે, અહીં રેમનું પૂરું નામ આપણે નીચે કોમેન્ટ બોક્સની અંદર આન્સર કરવાનું છે. ત્યારબાદ માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકાય છે. તો માઉસનું અગર સેટિંગ બદલવું હોય તો આપણે કંટ્રોલ પેનલ ઓપ્શનની અંદર જઈએ છીએ અને કંટ્રોલ પેનલ બાદ જે માઉસનું જે ઓપ્શન હોય એના ઉપર ક્લિક કરીને માઉસના દરેક સેટિંગને આપણે ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરવાની છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો આ જે ઇન્ટરનેટ એક્સપ્લોરર શું છે, તો એક પ્રકારનું ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર છે. ઓકે, સાચું છે. વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે, તો કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર હોય છે. ઓકે, એ બી સાચું છે. અને વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે, તો આ પણ સાચું છે. તો અહીં આપેલા તમામ ઓપ્શન છે, એટલે કે અહીં આપણો ઓપ્શન ડી સાચો આન્સર થશે. ઉપરને બધે આન્સર સાચા છે. નેક્સ્ટ વાત કરીશું, સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે. તો સક્રિય કીને બંધ કરવા માટે આપણે કઈ કીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ વિન્ડો ક્લોઝ કરવા માટે આપણે કંટ્રોલ અને F4 પ્રેસ કરતા હોઈએ છીએ. ઓકે, કંટ્રોલ F4 દબાવશો તો એ વિન્ડોમાંથી તમે બહાર આવતા રહેશો. ઓકે, એટલે કે વિન્ડો ક્લોઝ થઈ જાય છે. નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ નેમ એટલે કે ફાઇલ એક્સટેન્શન કયું હોય છે, તો નોટપેડ હોય એનું જે ફાઇલ એક્સટેન્શન છે એ હોય છે .txt. ઓકે, ફરીથી યાદ રાખીએ, નોટપેડનું જે એક્સટેન્શન છે એ .txt છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈશું આજના વિડીયોનો, તો MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો. તો MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે એની શરૂઆત 1985ની અંદર કરવામાં આવી હતી. તો આ હતા આજના દિવસ રિલેટેડ આ વિડીયોને લગતા કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ વિડીયોની અંદર આપણે 51થી લઈને 100 ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો છે. ઓકે, જે દરેક ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આની પહેલાં આપણે 50 સુધીના એટલે કે 1 થી 50 ક્વેશ્ચન આપણે ભણી ચૂક્યા છે, એટલે ટોટલ આપણા 100 ક્વેશ્ચન કમ્પ્લીટ થયા છે. આ જ રીતે આગળ સિરીઝ કન્ટિન્યુ થશે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌપ્રથમ એને લાઈક કરી લેજો, તમારા બીજા મિત્રને આનો લાભ મળે એ માટે એને શેર કરી શકો છો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું આ ટાઈપના નવા વિડીયો અપડેટ કરું કે તરત એની નોટિફિકેશન આપણને મળી રહે.